ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ અને આદિવાસીઓના હકો તથા દલિતોને થતા અન્યાયના માટે સતત લડત ચલાવતા એવા સંગઠન વિલિસ્તાન ટાઈગર સેના કિમ ચાર રસ્તા પાસેના કાર્યાલયનું ઉદઘાટન ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ધારાસભ્ય મુકેશભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના પાલોદ ખાતે કિમ ચાર રસ્તા પાસે બીટીએસના કાર્યાલયના ઉદઘાટન પૂર્વે ધારાસભ્ય મહેશ વસાવા અને બીટીએસ સુરત જિલ્લા પ્રમુખ ઉત્તમભાઈ વસાવાની આગેવાની હેઠળ કાઢવામાં આવેલ રેલીમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયા હતા. બાબા તેરે સપને કો મંઝિલ તક પહોંચાયેંગે બાબા તેરે સપને કો મંઝિલ તક પહોંચાયેંગે જય ગ્લિસ્તાન. સુરત જિલ્લા ગ્લિસ્તાન ટાઈગર સેના અને બીટીપીના અધ્યક્ષ શ્રી ઉત્તમભાઈ સોમાભાઈ વસાવા આજે કિમ ચાર રસ્તા મુકામે, સુરત જિલ્લાના કિમ ચાર રસ્તા મુકામે જે આજે ડીડિયાપરા મઠ વિસ્તારના ધારાસભ્ય અને લોકલાડીલા એવા મહેશભાઈ વસાવા સાહેબનું સન્માનનું રાખ્યું હતું. અને અહીંયા જે અમારે ગ્લિસ્તાન ટાઈગર સેનાની જે ઓફિસ ચલાવવા માટે અહીંયા રાજેશભાઈ કટારિયા અને કિમ ચાર રસ્તા ખાતે ઓફિસ ચાલુ કરવા માટે અમને એસસી સમાજના પ્રમુખ તરીકે મેં હોદ્દો આપ્યો છે. અને આ વિસ્તારની અંદર, સુરત જિલ્લાના વિસ્તારોની અંદર ગ્લિસ્તાન ટાઈગર્સના કાર્યરત થાય અને એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકોની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણીય જોગવાઈ પ્રમાણે અમારા લોકો સારી રીતે જીવન જીવે અને સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે આવનારા દિવસોની અંદર શિડ્યુલ 5 અને પૈસા 1 લાગુ થાય, જેથી કરીને સમાજના નવયુવાનોને પોતાની રોજગારી મળે અને જેટલા બેરોજગાર લોકો છે એવાને રોજીરોટી મળે. તેમજ પાણીનો પ્રશ્ન ખૂબ જ વિકટ છે. અહીંયા સુરત જિલ્લાની અંદર માંગરોળ તાલુકાની અંદર ગણપતભાઈ વસાવા જેવો કેબિનેટ મંત્રી છે, કેબિનેટ મંત્રી હોવા છતાં પણ આજે અહીંના લોકો પાણી માટે વલખા મારે છે, જમીન માટે વલખા મારે છે અને ખાસ કરી રોજગારી માટે વલખા મારે છે. અહીંયા MBBS થયેલા છોકરાઓ અને એન્જિનિયરિંગ થયેલા છોકરાઓ પણ બેરોજગાર થઈને ઇન્ડસ્ટ્રીઝની અંદર 5,000 પગાર ધોરણે જેઓ કાર્ટૂન ઉચકીને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. ખરેખર આ વિસ્તારની અંદર આદિવાસી જો બધો કેબિનેટ મંત્રી હોય તો ખરેખર આ કેબિનેટ મંત્રીને રાજીનામું આપી દેવું જોઈએ, કેમકે અહીંની જે અહીંના જે સ્થાનિક લેવલના લોકો છે એને રોજગારી મળવી જોઈએ, પરંતુ એમને રોજગારી નથી મળતી, જેના કારણે શિક્ષિત બેરોજગાર આજે પોતાનો હક મેળવવા માટે ગ્લિસ્તાન ટાઈગર સેનાની અંદર આવી રહેલા છે. અને ગ્લિસ્તાન ટાઈગર સેનાની અંદર એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી સમાજની લડત ચાલી રહેલી છે. અને આ લડત શ્રી છોટુભાઈ વસાવા સાહેબ, જે ગરીબોના મસીહા કહેવાય એવા છોટુભાઈ વસાવા સાહેબના નેજા હેઠળના મુવમેન્ટ ચાલે છે. અને એમના સ્થાપક શ્રી મહેશભાઈ ડીડિયાપાડા મઠ વિસ્તારના ધારાસભ્ય એવા મહેશભાઈ વસાવા સાહેબના નેજા હેઠળ આ લડત ચાલે છે, જે અમે સુરત જિલ્લાની અંદર અમે ચલાવીએ છીએ. અને ઓલ ગુજરાતની અંદર ગ્લિસ્તાન ટાઈગર સેનાથી ગુજરાત સરકાર પણ હલે છે એ ગુજરાત સરકારને પણ ખબર છે. એટલે આવનારા દિવસોમાં આ લડત અમારી ચાલુ રહેશે. જ્યાં સુધી બંધારણીય હક અમારો નહીં મળે ત્યાં સુધી અમે આ વિસ્તારની અંદર આવા હોદ્દાઓ આપીને તેમજ મુવમેન્ટો ચલાવીને નાની નાની સભા કરીને ગામડા લેવલે જઈને લોકોને જાગૃત કરીને અમે આ મુવમેન્ટ અમારી ચાલુ રાખવાના છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા હક અને અધિકાર અમે મેળવીને જંપીશું ત્યાં સુધી અમારી લડત ચાલુ રહે. મારું નામ કોકિલાબેન કેતરવી છે, આંગણવાડી હેલ્પર ઓલ ગુજરાત ઉપપ્રમુખ છું. આ બજેટમાં આંગણવાડી વર્કરને કોઈ જ ફાયદો થયો નથી, જેથી કુપોષણ હાલની મિનિટે સુરત જિલ્લામાં ફર્સ્ટ નંબરનું છે. એ કુપોષણ કેવી રીતે, સરકાર કંઈ જ આપતું નથી. સરકારને ખાલી મત જોઈએ છે, સરકારને મત સિવાય બીજું કંઈ દેખાતું નથી. જેથી ભજન સરકારને હું કહું છું કે મત માટે નહીં પણ પબ્લિક માટે કંઈ કરો. ગણપતભાઈ વસાવાને મારી નમ્ર વિનંતી છે, એ પણ એક આદિવાસી છે, એક એ પણ મારા ભાઈ છે, પણ સરકાર માં બેઠા છો તો આદિવાસીઓ માટે કંઈક કરો. ખાલી ખુરશી માટે નહીં, ખુરશી માટે નહીં. આદિવાસીના છોકરા, આદિવાસીના છોકરા આજે ભૂખે મરે છે ને ખાલી ફેક્ટરીમાં ટિફિન લઈને જાય છે. ગ્રેજ્યુએટ છોકરા આજે મજૂરી કરતા હોય તો ગણપતભાઈ વસાવાને શરમ આવી જોઈએ કે મારા આદિવાસીની સીટ પર, મારા આદિવાસીની સીટ હોય ને ગરીબ આદિવાસી રખડતા હોય તો અમને ઘણું દુઃખ છે. ગણપતભાઈ વસાવાને મારી ખાસ નમ્ર વિનંતી છે. કોકિલાબેન કે તડવી કહે છે કે સુરત જિલ્લો કુપોષણમાં પહેલો નંબર છે, જેથી ધ્યાન આપે. આ વખતે વિધાનસભા અમે હારી ગયા છે, પણ હારી નથી ગયા, અમે થાકી નથી ગયા, અમે પાછા ઊભા થવાના છે. જેથી ભાજપ સરકારને કહું છું કે હવે તમે EM મશીનમાં ગોટા
વિજય થાય છે, પેલ નહીં તો બીજી વખત ભાજપ આવે તો કોંગ્રેસ આવે, કોંગ્રેસ નહીં આવે તો બીટીએસ આવશે, તો ખરું ને? અમે થાકતા નથી, અમે થાકીશું પણ નથી, મરતે દમ તક અમે સરકાર સામે લડવા તૈયાર છે. ભાજપ કહે છે 15 લાખ કોના જમા થયા ભાઈ? 15 લાખ હમણાં પેપરમાં આપ્યું, કોના જમા થયા, ક્યારે થશે એ પણ સરકારને જવાબ માંગુ છું. વિજય રૂપાણીને કહું છું કે 15 લાખ કા છે? જનધન યોજનાના પૈસા લોકો ખાઈને બહાર જતા રહ્યા, ગરીબના 15 રૂપિયા રખડી ગયા. ગરીબ એ વિચારે છે કે મને પાછળ મળશે, એ કઈ જ નથી મળતું. ભાજપના સરકારમાં લોકો રૂપિયા લઈને બીજા દેશમાં જતા રહે છે, એમના પર કોઈ કોર્ટનો કોઈ કેસ થતો નથી. આજે કેમની અંદર અમારે બિલિસ્તાન ટાઈગર્સના ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને અમારો એક ધારાસભ્ય તરીકે જે સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કિમ ચોકડીની અંદર, માન્ય અમારા સુરત જિલ્લાના બીટીએસના અધ્યક્ષશ્રી, બિલિસ્તાન ટાઈગર સેનાના અધ્યક્ષશ્રી અને અમારા માગરોલ વિધાનસભાના ઉમેદવાર એવા ઉત્તમભાઈ, સાથે સાથે એમને પણ અમારું સન્માન કર્યું છે, સાથે અમારા મુસ્લિમ ભાઈઓ, નાયબ ડીડીઓ બહેનો અમારું સ્વાગત કર્યું, એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે આવા પ્રોગ્રામો થતા હોય, પણ આ તો એક સમાજની લડત છે, આ સમાજની એક ચિંગારી છે. ગયા ઇલેક્શનની અંદર, આજે બધા વિધાનસભાની અંદર જે આ લોકોએ પેતરા એ કર્યા છે કે ઉત્તમભાઈને આગળ પણ થોડા દિવસ પહેલાં, મહિના પહેલાં પાસામાં લઈ ગયા હતા અને ફરી પાછા એમને પાસામાં પૂરવા એમ હતા. મારો તો સીધો આક્ષેપ ગણપતભાઈને છે, ગણપતભાઈ વસાવા એમને કહે કે અમારા ટાઈગરને આવી રીતે તમે પૂરીને, આવી રીતે તમે સર્કસના ટાઈગર નથી, અમે અમે જંગલના ટાઈગર છે, તમે અમને આવી પૂરીને તમે આવી રીતે જીત મેળવો છે, પણ તમારી ખીલદેલી હોવી જોઈએ કે એ ટાઈગરને બહાર રાખો તો તમે હારો કે અમે હારીએ છીએ એ બતાવી દઈશું. એમને તો આ મશીનોની અંદર ચીટિંગ કર્યું છે અને એના લીધે જ એ લોકો જીતા છે, બાકી આમ પબ્લિક બધી વિરુદ્ધમાં છે, છતાં બી અમે હાર નથી માની. અને સમાજના જે આ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી, આ જે સમાજ છે એને અમે જાગૃત કરીને રહેવાના છે. અને આવનારા સમયની અંદર હવે તાલુકા જિલ્લા એની પછી પણ આવવાના છે, લોકસભા આવે છે આની પછી, એની અંદર પણ અમે બતાવી દઈશું. અને તાલુકાઓની અંદર ચાહે કિમ હોય, માગરોલ હોય, ઉમરપાડા હોય, આ બધા તાલુકા પંચાયતો અમે અને જિલ્લા પંચાયતની અંદર અમારા બીટીએસ તરફથી અમે બીટીપી પાર્ટી અમારી છે એનાથી અમે કબજે કરવાના છે એની અંદર. મેશભાઈ, જે હમણે પાલોદ કિમ ચારા સાહેબે હોદ્દા આપ્યો, એનું શું નામ છે એનું? હમણે જો હોદ્દા આપેલો હતો તમે કિમ ચારા સાહેબે,